मित्रों आगळ चर्चा करिए तो चर्चा छे मत्स्य उद्योगनी। हवे सामान्य रीते मत्स्य उद्योग एटले आपणे एवुं समजीए छीए के माछलीओने पकड़वी, पण मत्स्य उद्योग फक्त माछलीओने पकड़वी एनी साथे ज संकळायेल नथी। माछली उपरांत अन्य दरियाई प्राणीओ, खास करीने हुं चर्चा करूँ तो माछली उपरांत कवचयुक्त जलीय अपृष्ठवंशी प्राणीओ, अन्य जलीय प्राणीओ, एने पकड़वा पछी तमे एनी कोई प्रोडक्ट काढ़ो, एने प्रोसेस करो, एक प्रोसेसिंग यूनिट कारखानानी अंदर एने प्रोसेस करो अने एने वेचो, आ बधी ज बाबत मत्स्य उद्योग साथे संकळायेली छे। માછલીનું તો તમે સમજી શકો, પણ હું એમ કહી શકું કે માછલી જે છે એને તમે પકડો, એમાંથી કોડ લીવર ઓઇલ બહાર કાઢો, એ જે ઓઇલ છે તેલ છે એનું પ્રોસેસિંગ કરો કારખાનામાં અને એને વેચો, તો આ બાબત પણ મત્સ્ય ઉદ્યોગ સાથે જ સંકળાયેલી છે। અથવા તો તમે છીપલા પકડો, છીપ, એ છીપ છે એમાંથી કેલ્શિયમ કાર્બોનેટ બહાર કાઢો અને એ કેલ્શિયમ કાર્બોનેટ જે છે એની તમે ટેબ્લેટ બનાવો, તો આખે આખી આ પ્રોસેસિંગ પ્રક્રિયા મત્સ્ય ઉદ્યોગમાં સમાવિષ્ટ છે। તો આપણે જે પણ કેલ્શિયમ કાર્બોનેટ એઝ અ દવા તરીકે જે કેલ્શિયમ લઈ છીએ એ સામાન્ય રીતે છીપલા જે છે એમાંથી બહાર કાઢવામાં આવે છે, તો એ મત્સ્ય ઉદ્યોગ છે। મત્સ્ય ઉદ્યોગ એની અંદર કરવામાં આવતી તકનીકો કે જેનું પ્રોડક્શન વધારે, આ બાબતને બ્લુ રિવોલ્યુશન અથવા તો નીલ ક્રાંતિ કહેવાય। આપણે જેવી રીતે દૂધનું ઉત્પાદન વધવું જેને શ્વેત ક્રાંતિ તરીકે ઓળખતા, ધાન્યોનું ઉત્પાદન વધવું જેને હરિત ક્રાંતિ તરીકે ઓળખતા, તો મત્સ્ય ઉદ્યોગની અંદર ઉત્પાદનમાં વધારો કરવો જેને બ્લુ રિવોલ્યુશન અથવા તો નીલ ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે। હું એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરું ને તો મીઠા પાણીની કટલા, રોહુ અને કોમન કાર્પ જે ખાવાલાયક મત્સ્ય છે, અને દરિયાઈ ખારા પાણીની હિલસા, સાર્ડિન્સ, મેકેરેલ અને પોમ્ફ્રેટ જે ખાવાલાયક મત્સ્ય છે, તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ તમારે આટલું યાદ રાખવું જરૂરી છે। બીજું કે મત્સ્ય ઉદ્યોગ એટલે ફક્ત માછલીઓની જ વાત નથી, અન્ય દરિયાઈ પ્રાણીઓને પકડવા, પ્રોસેસ કરવું અને એનું વેચાણ કરવું જેને સંયુક્ત રીતે મત્સ્ય ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે છે। આગળ તો હાલના સમયમાં વધતી માંગને પહોંચી વળવા માટે મત્સ્ય ઉદ્યોગની અંદર બે ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે। ઉપરાંત આ ટેકનિક શું છે એની ચર્ચા કરીએ એની પહેલાં કે ધારો કે સમુદ્રનો એવો વિસ્તાર કે જ્યાં નદી ભળે છે, તો એવા વિસ્તારની અંદર જે પાણી છે એ નથી એકદમ ખારું કે નથી એકદમ મીઠું, તો આવા રિજનની અંદર આસપાસ જે માછીમારો રહે છે એને જો કોઈ પર્ટિક્યુલરલી ખારા પાણીની માછલી જોતી હોય તો એને ખૂબ દૂર સુધી જવું પડે માછીમારી કરવા માટે। તો વધતી જતી માંગને પહોંચી વળવા પ્લસ મેં જે તમને કીધું તે વાતને પહોંચી વળવા બે ટેકનિક છે, એક છે જલ સંવર્ધન ટેકનિક અને બીજું છે મત્સ્ય સંવર્ધન ટેકનિક અથવા તો પીસી કલ્ચર। તો આ શું છે સમજાવું, જો જલ સંવર્ધન એટલે શું કે સપોઝ કે આ સમુદ્ર છે, આખો સમુદ્ર છે અને આ કિનારો છે, મીન્સ કે આ જમીનનો પાર્ટ છે, તો તમે સમુદ્રની નજીક આવી રીતે ખાડો કરી દીધો એટલે પાણી અહીંયા આવી ગયું, હવે અહીંયા આડાશ મૂકી દીધી અને હવે તમે આની અંદર, હવે તમે આની અંદર માછલીને ઉછેરો, અન્ય કોઈ પ્રાણીને ઉછેરો કે દરિયાઈ વનસ્પતિને ઉછેરો અને પછી એને પ્રોસેસ કરો અને વેચો, તો આને જલ સંવર્ધન ટેકનિક કહેવાય। એટલે કે હું તમને જો લખાણની બાબતમાં રિપ્રેઝેન્ટ કરું ને તો નદી, સરોવર કે દરિયો ની આસપાસ પાળ બાંધીને
માછલી, અન્ય જલીય પ્રાણી કે દરિયાઈ વનસ્પતિનો ઉછેર કરવો અને એનું વહેંચાણ કરવું, આને જલ સંવર્ધન ટેકનિક કહેવાય. જ્યારે મત્સ્ય સંવર્ધન શું છે? તો કે મત્સ્ય સંવર્ધન એટલે ટાંકામાં, આ તો ઘરે થાય કે તમે એક મોટો ટાંકો રાખો, આવી રીતે ટાંકામાં પાણી ભરીને માછલીઓનો જ ફક્ત ઉછેર કરવો, તેને મત્સ્ય સંવર્ધન ટેકનિક કહેવાય. બંને વચ્ચેનો ડિફરન્સ શું છે? પહેલું તો કે મત્સ્ય સંવર્ધન છે એ કોઈ પણ જગ્યાએ થાય, ઘરમાં પણ થઈ શકે, આ કુદરતી નિવાસસ્થાનોની આસપાસ. બીજો મેજર ડિફરન્સ કે આમાં છે ને એ ફક્ત માછલીઓનો જ ઉછેર કરવાનો છે, જ્યારે આની અંદર માછલી ઉપરાંત અન્ય પ્રાણીઓ એન્ડ દરિયાઈ વનસ્પતિનો પણ આપણે ઉછેર કરી શકીએ છીએ. તો આ છે બેઝિક ડિફરન્સ. તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ચર્ચા કરું તો મત્સ્ય ઉદ્યોગ કોને કહેવાય? ફક્ત માછલીઓ પકડવી એવું નથી. મીઠા પાણીની માછલી, ખારા પાણીની ખાવાલાયક માછલીઓ અને વધતી માંગને પહોંચી વળવા માટેની જે બે ટેકનિક છે, જલ સંવર્ધન અને મત્સ્ય સંવર્ધન, એ શું છે અને એનો બેઝિક ડિફરન્સ એટલે શું, અને બ્લુ રિવોલ્યુશન એટલે કે નીલ ક્રાંતિ કોને કહેવાય, આટલી વસ્તુ મગજમાં રાખવાની છે. આગળ જેવી રીતે પ્રાણી સંવર્ધનની આપણે જે ટેકનિક જોઈ કે જેની અંદર ઉચ્ચ દૂધનું ઉત્પાદન કે કાર્યક્ષમતા માટે આપણે પ્રજનન કે કૃત્રિમ પદ્ધતિઓ દ્વારા પ્રાણીની નવી જાતો વિકસાવતા, એવી જ રીતે વનસ્પતિ સંવર્ધન એટલે ઊંચું ઉત્પાદન આપે, સારી રોગપ્રતિકારક શક્તિ હોય અને વિવિધ પર્યાવરણીય પરિબળો જે છે એનો સામનો કરી શકે તેવી વનસ્પતિની જાતો વિકસાવવી, એને વનસ્પતિ સંવર્ધન કહેવાય. તો આજે વનસ્પતિ સંવર્ધન થકી જ આપણે હરિયાળી ક્રાંતિને પામી શક્યા છીએ. હરિયાળી ક્રાંતિ એટલે કે ખાસ કરીને જે આપણા ધાન્ય છે, ઘઉં છે, ચોખા છે, મકાઈ છે, બાજરી છે, એનું વધુ ઉત્પાદન થવું. તો વનસ્પતિ સંવર્ધન એટલે વનસ્પતિની નવી જાતો વિકસાવવી જે આપણને ઊંચું ઉત્પાદન આપે, પ્લસ જે તે વનસ્પતિની જાત છે એમાં રોગપ્રતિકારકતા વધુ હોય જેથી એને રોગ ન લાગુ પડે, બગડે નહીં પાક ફેલ ન જાય, અને પર્યાવરણીય પરિબળનો સામનો કરી શકે કે ઊંચું તાપમાન હોય તો પણ સહન કરી શકે, વધુ વરસાદ સહન કરી શકે, ભેજ સહન કરી શકે. તો આને કહેવાય વનસ્પતિ સંવર્ધન. હવે બીજી વાત, આપણે ખેતીની અંદર અત્યારે જે પણ જાતો વાવીએ છીએ, ઘઉંની હોય, ચોખાની હોય, મગફળીની હોય, આ બધી જ જાતો હાઇબ્રિડ જાત છે, એટલે કે સંકર જાત છે, એટલે કે વનસ્પતિ સંવર્ધન ટેકનિક દ્વારા પ્રાપ્ત થયેલી જાતો છે. પણ આ દુનિયાની અંદર જ્યારે મનુષ્ય નહોતા એની પહેલાં પણ ઘઉં, બાજરી, જુવાર, ચોખા વગેરેની જાતો હતી. તો એ જે જાત હતી એને આપણે અત્યારે વાવતા નથી. એનું કારણ શું છે? તો કે એ જે પહેલેથી કુદરતી રીતે જે અસ્તિત્વમાં આવેલી જાત હતી ને એની અંદર આ બધી જ લાક્ષણિકતા નહોતી. કાં તો એવું બનતું કે અમુક જાતની અંદર રોગપ્રતિકારકતા ઊંચી હોય તો ઉત્પાદન ન આવે, અમુકમાં ઉત્પાદન શક્તિ વધારે હોય તો રોગપ્રતિકારકતા ન હોય, બે હોય તો પર્યાવરણીય પરિબળનો સામનો ન કરી શકે, આવી તકલીફ થતી. આવી જે બધી જાત હતી એને જંગલી જાત કહેવાય. આજે કુદરતી રીતે જે ઉદ્વિકાસ પામેલી છે ઘઉંની જાતો કે ચોખાની જાતો કે બાજરીની જાતો, મકાઈની જાતો, એને જંગલી જાત કહેવાય. આપણે જંગલી જાત નથી વાવતા, આપણે હાઇબ્રિડ સંકર જાત વાવીએ છીએ. તો આવી જંગલી જાત જે છે એ આપણે અત્યારે જોવી હોય તો ક્યાં હોય?
ઓબ્વિયસ વાત છે, જંગલોમાં હોય, નૈસર્ગિક રીતે નિવાસસ્થાનોમાં ઉગતી જ હોય. ચાલો હવે આપણે ધારી લઈએ કે ધારો કે આપણે ઘઉંની નવી સંવર્ધિત જાત વિકસાવવી છે તો શું કરવું જોઈએ? આપણે ઘઉંની એક નવી જાત વિકસાવવી છે અને આ જાતની હું તમને ડેફિનેશન આપી દઉં. આપણે છે ને ઊંચું ઉત્પાદન પ્લસ, ઊંચું ઉત્પાદન નહીં પરંતુ આપણે છે ને આવી જાત જોઈએ છે કે ઊંચું તાપમાન સહન કરી શકે અને ઓછા પાણીમાં ઉગી શકે એવી ઘઉંની જાત વિકસાવવી છે આપણે. તો શું કરવાનું એ હું તમને પ્રેક્ટિકલી સમજાવું છું સ્ટેપ બાય સ્ટેપ. ચાલો તો મગજમાં આટલું રાખજો કે આપણે ઘઉંની એક નવી જાત વિકસાવવી છે. ધારો કે આપણે કચ્છ રિજિયન માટે રણ પ્રદેશની આસપાસના વિસ્તારો છે ત્યાં ખેડૂત વાવી શકે એના માટે આપણે એક એવી જાત વિકસાવવી છે કે જે ઊંચા તાપમાને પણ થાય અને ઓછું પાણી આપશો તો પણ ઘઉંનું ઉત્પાદન થાય. ચાલો તો સ્ટેપ નંબર વન શું છે? તો કે ભિન્નતાઓનું એકત્રીકરણ. એટલે શું ભિન્નતાનું એકત્રીકરણ? એટલે શું? તો કે ભિન્નતા એટલે અલગ અલગ લક્ષણો. એટલે કે આપણે શું કરવાનું ખબર છે? જંગલમાં અથવા તો કુદરતી નિવાસસ્થાન કે જ્યાં ઘઉંની જંગલી જાત હોય તેને એકત્રિત કરવાની. એટલે આપણે ઘઉંની આવી જાત વિકસાવવી હોય તો કુદરતી નિવાસસ્થાનો જે છે ત્યાં જઈને જે ઘઉંની વિવિધ જાતો મળે છે એને આપણે કલેક્ટ કરવાની. પહેલાં તો ધારો કે આપણે કલેક્ટ કરી વિવિધ જાતો, જેમ કે આ એક કલેક્ટ કરી, આ બીજો છોડ કલેક્ટ કર્યો, ત્રીજો છોડ, ચોથો, પાંચમો, આવી રીતે વિવિધ આપણે ઘઉંની જંગલી જાતો કલેક્ટ કરી. જંગલી જાત એટલે શું? તો કે કુદરતી રીતે જ અવેલેબલ છે, સંકરિત જાતો નહીં. ચાલો તો આ આપણે છોડવાઓ લીધા. ધારો કે આપણને હજી ખ્યાલ નથી, ના ચાલો તમને સ્ટેપ બાય સ્ટેપ જ સમજાવું. રેડી? તો આ આપણે છોડવાઓ લીધા ઘઉંની વિવિધ જંગલી જાતનું એકત્રીકરણ. આ બધી જ જે વિવિધ જાતો છે તે કંઈક વિવિધ અલગ અલગ લક્ષણો ધરાવે છે. શું ધરાવે છે ભાઈ? વિવિધ લક્ષણો, એટલે કે વિવિધ ભિન્નતાઓ ધરાવે છે. હવે શું કરવાનું? આ જે છોડવા જે લીધા ને એના બીજ, જે છોડ છે એના બીજ કે એના જનન કોષો, શું, વેર આર યુ ગોઈંગ? બીજ અથવા તો જનન કોષ ને સંગ્રહિત કરવાના. એટલે તમારા જેવા હોનહાર સાયન્ટિસ્ટોને મોકલા હોય જંગલમાં, એટલે તમે ત્રણ ને ત્રણ છ ને સાતેક જેટલી જંગલી જાત લઈ આવ્યા, છોડવા ઉપાડી આવ્યા. પછી જે છોડવા ઉપાડી આવ્યા હોય ને, તમારા જેવા હોનહાર ગયા હોય એટલે છોડવા ઉપાડી આવ્યા હોય, એ છોડના બીજ એટલે કે ઘઉં કે એના જનન કોષો, મીન્સ કે પરાગ્રજનન કોષ છે, એને આપણે સંગ્રહિત કરી લેવાના. શેમાં સંગ્રહ કરવાના? બીજ બેંકમાં, મીન્સ કે ક્રાયો પ્રિઝર્વેશનમાં રાખવાના. -196°C તાપમાને પ્રવાહી નાઇટ્રોજનમાં આપણે રાખવાના. તો આ બાબતને જનન રસનો સંગ્રહ કરવો એવું કહેવાય. શું કહેવાય? જનન રસનો સંગ્રહ. તમને એમ થાય કે આ સંગ્રહ શું કામ કરવાના?
તો કે તમારા જેવા હોનહારને હાલતા મોકલવા નહીં, સમજાય ને? તમારા જેવા હોનહારને હાલતા આપણે મોકલવા નહીં. આનો પછી બીજી વખતે આપણે એમ થાય કે ના સંવર્ધન કરવું છે આપણે, તો આપણી પાસે જો આ સંગ્રહિત હોય તો આપણે સીધું જ અહીંથી એને કલેક્ટ કરી શકીએ. એટલા માટે તો આપણે ઘઉંની નવી જાત વિકસાવવી છે જે ઊંચા તાપમાને અને ઓછા પાણીમાં ટકી શકે. તો આપણે શું કર્યું કે કુદરતી રીતે જે અવેલેબલ જાતો છે જેને વાઇલ્ડ એટલે કે જંગલી જાત આપણે કહીએ છીએ એને જંગલમાંથી ઉપાડી એવા પહેલાં એનો સંગ્રહ કરી દીધો. હવે તો આ પહેલું સ્ટેપ થયું ભિન્નતાનું એકત્રીકરણ. ભિન્નતા એટલે ભિન્ન લક્ષણો, તો આ બધામાં ભિન્ન લક્ષણો હશે. ચાલો સ્ટેપ નંબર ટુ, આ થયું સ્ટેપ નંબર વન. સ્ટેપ વન. હવે સ્ટેપ નંબર ટુ, મૂલ્યાંકન અને પિતૃની પસંદગી. હવે મૂલ્યાંકન એટલે શું? તો કે આ તમે છોડવો લઈ આવ્યા, એન નામનો છોડવો લઈ આવ્યા, એને તમે ઉગાડ્યો, એના ઉપર પરીક્ષણ કર્યું, તો માલુમ પડ્યું કે આ છોડ છે ને એનું લક્ષણ છે ઊંચી રોગ પ્રતિકારકતા. રેડી? પછી તમે જે બીજો છોડવો હતો બી, એમાં તમે પરીક્ષણ કર્યું તો તમને માલુમ પડ્યું કે આ જે છોડ છે ને એને વધુ પાણીની જરૂર પડે, વધુ પાણીની જરૂર પડે, એટલે કે પૂરગ્રસ્ત વિસ્તારમાં પણ આ ઉગી આવે. પછી આ છોડ છે સી, તો એમાં તમને માલુમ પડ્યું કે આમાં આ તો ઊંચા તાપમાને પણ થાય. ડી છોડવો છે, એમાં માલુમ પડ્યું કે અતિશય નીચું તાપમાન હોય ને, બરફ વર્ષા થાય ને તો પણ આવા પ્રકારના ઘઉં ઉગી આવે છે. હું તમને સમજાવવા માટે સમજાવું છું. પછી ઈ છોડવો છે, એમાં તમને માલુમ પડ્યું કે ઓછા પાણીએ પણ થાય છે. અને આ જે છોડ છે એમાં તમને એવું કે એની રોગ પ્રતિકારકતા ઓછી છે. પછી આ જે છે એમાં આપણને માલુમ પડ્યું કે મોટા બીજ આવે છે, મોટા ઘઉંના દાણા આવે છે. રેડી? તો આ સ્ટેપની અંદર આપણે શું કહ્યું? તો કે જે પણ આપણે કલેક્ટ કર્યું હતું એને પહેલાં ઉગાડ્યા વ્યવસ્થિત, પછી એમાં વિવિધ પરીક્ષણો કર્યા. એટલે આ જે હું બોલું છું, એક મિનિટમાં જે હું બોલી જાઉં છું, આ પ્રોસેસ એટલી સરળ નથી. બહુ લાંબી પ્રોસેસ છે, કંટાળાજનક પ્રોસેસ છે, વાર લાગે. એટલે આપણે આવી રીતે પરીક્ષણ કરવા પડે કે આ જાત છે એના કયા વિશિષ્ટ લક્ષણ છે. કંઈ જાતમાં કંઈ અહીંયા લખ્યું ન હોય નીચે કાપલી મારીને કે મારામાં આ લક્ષણ છે, એટલે આપણે એમાં પરીક્ષણ કરવા પડે. રેડી? યસ. તો સ્ટેપ નંબર ટુ શું છે? કે જે આપણે આ જાત ગોતી આવ્યા ને એમાંથી હવે આપણે એનું મૂલ્યાંકન કરવાનું છે. આપણે શું કેવી જાત વિકસાવવી છે? તો કે ઊંચા તાપમાને અને ઓછા પાણીએ જે પ્રોડક્શન આપે એવી જાત વિકસાવી છે. તો તમે આ સાત જે ઘઉંની જાત કલેક્ટ કરી એમાંથી કઈ આપણે કલેક્ટ કરશું, મીન્સ કે આગળ પિતૃ તરીકે સંકરણ કરાવવું છે આપણે, તો કઈ જાત કલેક્ટ કરશું આપણે? યસ, એની આઈડિયા? સી અને ઈ. રેડી? એક આ સીને કલેક્ટ કરશું. શા માટે? તો કે તે ઊંચા તાપમાને પણ થાય છે. અને બીજી કઈ? ઈ. શા માટે? તો કે ઓછા પાણીએ પણ તે ઉગે છે. રેડી? તો હવે આ થયું આપણું સ્ટેપ નંબર બે. સ્ટેપ નંબર ત્રણ શું છે? કે પસંદ કરેલ પિતૃ વચ્ચે સંકરણ કરવું. કયા પસંદ કરવાના છે? સી અને ઈ. ચાલો, તો સી અને ઈ જે ઘઉંની જાત છે એની વચ્ચે આપણે સંકરણ કરશું. હવે હું તમને સમજાવું. જુઓ, ધારો કે સી એટલે આવી રીતનું છે, એના રંગસૂત્ર દોરેલા છે મિત્રો. સી એટલે ઊંચું તાપમાન, તાપમાનને હું ટેમ્પરેચર શબ્દ આપી દઉં. ધારો કે આની અંદર કેપિટલ ટી એન્ડ સ્મોલ ટી, જેમાં કેપિટલ ટી જનીન છે એ જનીન ઊંચા તાપમાને પણ આ છોડ ટકી શકે એના માટે જવાબદાર છે, જ્યારે અહીંયા કેપિટલ ડબલ્યુ એન્ડ સ્મોલ ડબલ્યુ, જેમાં કેપિટલ ડબલ્યુ જનીન છે તે આ ઘઉંની અંદર
ઓછા પાણીએ પણ ટકી શકે એના માટે અથવા આ લક્ષણ માટે જવાબદાર છે. કમ્પ્લીટ, રેડી? ચાલો, તો હવે આપણે શું કરશું, આની વચ્ચે સંકરણ કરશું. હવે આની વચ્ચે આપણે સંકરણ કરીએ તો આપણને વિવિધ જાતો મળે. સમજાવું તમને, તો પહેલું મળશે આપણને આ, મીન્સ કે કેપિટલ ટી કેપિટલ ડબલ્યુ, મીન્સ કે આ જે છોડ મળશે એની અંદર બંને લક્ષણ હશે, ઊંચું તાપમાન અને ઓછા પાણીએ ઉગી શકે. જ્યારે આ જે છે એમાં આપણને બંને લક્ષણ નહીં મળે, કારણ કે આ સ્મોલ ડબલ્યુ પ્રચ્છન્ન જનીન આવ્યું, ખાલી ઊંચા તાપમાનનું લક્ષણ મળશે. આપણે આની વચ્ચે શું કર્યું, સંકર. ધારો કે હું તમને એમ કહું કે આ છોડ છે, રેડી, એના દ્વારા 100 પરાગરજ બને છે. તો આ 100 એ 100 પરાગરજ એના 100 અંડકોષનું ફલન કરે તો આપણને 100 બીજ મળે. કેટલા બીજ મળે? 100. એ 100 એ 100 બીજને વાવવાના, પછી જે છોડવો થાય ને, પછી એમાં પાછું પસંદ કરવાનું કે આમાંથી જો જનીન કમ્બાઈન આવેલા હોય તો એ છોડવો છે, એમાં 2 લાક્ષણિકતા જોવા મળે. ધારો કે આ જે બીજ બન્યું, રેડી, દાણો બન્યો, એ દાણો તમે જમીનમાં ઉગાડો, પછી છોડવો થાય, પછી એ છોડને તમારે ટેસ્ટિંગ કરવું પડે કે તમે એને ઓછું પાણી આપો છો તો થાય છે, એટલે બહુ કંટાળાજનક પ્રોસેસ છે. કમ્પ્લીટ વાલ લાગે. તો આ આપણે શું કરી લીધું, સંકરણ. હવે સંકરણ કર્યા પછી શું, તો કે આ આ સંતતિ જે આવી આપણી પાસે, સંતતિ, રેડી, ધારો કે પહેલી સંતતિ છે આ, બીજી આવી મળી, આવી મળી, મીન્સ કે આપણને ટોટલ આવી 4 પ્રકારની સંતતિઓ મળશે. પ્રકાર બોલું છું, નંબર નહીં. એ તો કેટલા મળે, એ તો કેટલી પરાગરજ, કેટલા અંડકોષનું ફલન કર્યું એના ઉપર ડિપેન્ડ કરે, રેડી. તો આવા પ્રકારની મળશે. નંબર ઓફ સંતતિ છે એ ઘણી આવે, મેં જે એમને સમજાવ્યું એમ. ધારો કે 100 બીજના દાણા નીકળ્યા તો એ 100એ 100ને પહેલાં વાવવા પડે, રેડી. એટલે ધારો કે એક ઘઉંનો દાણો છે આવી રીતનો, આ ઘઉંનો દાણો કે જેનું જનીન બંધારણ આવું છે, આવા દાણા આપણને 25 મળ્યા ધારો કે, તો આપણે એને વાવવા પડે, એમાંથી જે છોડ થાય પછી એમાં ટેસ્ટિંગ કરવું પડે, ઊંચું તાપમાન, વધુ તાપમાન, ઓછું તાપમાન, વધુ પાણી, ઓછું પાણી, સમજીશ? એવી રીતે ફાઇનલી આનું ટેસ્ટિંગ કરવું પડે, ટેસ્ટિંગ કરવું પડે, બધાયનું ટેસ્ટિંગ કરવું પડે આપણે. ટેસ્ટિંગ કરવું પડે અને ટેસ્ટિંગ બાદ, ત્યારબાદ હવે આપણે શું કરવાનું, ઉચ્ચ પુનઃસંયોજિત. પુનઃસંયોજિત એટલે લક્ષણોને ફરીથી સંયોજિત થયા. કયા લક્ષણો? એક આનું લક્ષણ અને આનું લક્ષણ, એ બેનું સંયોજિત થયું હોય એટલે આ. તો ત્યારબાદ જે પુનઃસંયોજિત સંતતિ છે ને ઓળખીને અલગ કાઢવી. તો હાલો ઓળખાઈ ગયું કે આ આટલા છોડ છે ને એ આવા છે. હવે શું કરવાનું, એક વખત કન્ફર્મ કરી લેવાનું, એને પાછા વાવવાના. શું કરવાનું? એને પાછા વાવવાના અને એક વખત એને કન્ફર્મ કરી લેવાનું, મીન્સ કે આપણે ફરીથી એને ઉગાડીને જોઈ લીધું કે ઊંચું તાપમાન દીધું તો ઉગે છે, ઓછું પાણી દીધું ઉગે, તો કે કન્ફર્મ હાલો આ બધાય બાકીના જે બીજ કે છોડ છે એને દૂર કરી દેવાના. ચાલો, હવે આપણી પાસે આવું બંધારણ ધરાવતા, એટલે કે ઊંચા તાપમાને ઓછા પાણીએ ઉગતા ઘઉં આવ્યા, હવે એને શું કરવાનું, એને આપણે કન્ફર્મ તો કરી લીધા, પરંતુ હવે 5મો સ્ટેપ કે જે પણ આપણે આ કન્ફર્મ કર્યા ને બીજ, એને આપણે વિવિધ જગ્યાએ વાવવાના. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરું છું, એને તમે વિવિધ સ્થાનોએ વાવવાના અને ઓછામાં ઓછી 3 ઋતુ સુધી વાવવાના. અને ત્યારે પણ જો આપણને 3એ 3 વખતે પરીક્ષણમાં ઊંચું તાપમાન અને ઓછા પાણીએ જો ઉગી જાય, ત્યારે આ જે નવી જાત આપણે વિકસાવી એ સફળ થઈ એવું કહેવાય. તો આ 5એ 5 પ્રોસેસ, એમાં 5મી પ્રોસેસ શું છે, આમાં આપણે પરીક્ષણ ક્યાં કર્યું, તો કે લેબોરેટરીમાં. હવે જે આ જાત તૈયાર થઈને એને કાયદેસર આપણે જમીનમાં જ વાવવાની, યસ, ખેતરમાં વાવવાની.
ખેતરમાં વાવીને આપણે ઓછામાં ઓછી 3 ઋતુ સુધી પરીક્ષણ કરવાનું કે બીજો કાંઈ વાંધો નથી આવતો ને, અને એમાં આપણે પરફેક્ટ ગયા પછી આપણે એનું કાયદેસરનું માર્કેટિંગ કરી શકીએ, પછી એને કાયદેસર બજારમાં મૂકી શકીએ. રેડી? તો વનસ્પતિ સંવર્ધનની જે 5 ટેકનિક છે એ અતિશય પ્રેક્ટિકલી સરળ સ્વરૂપમાં મેં તમને સમજાવ્યું. તો મિત્રો, મળીએ ફરીથી. હરિયાળી ક્રાંતિ શું છે, કોને હરિયાળી ક્રાંતિની અને કેવી રીતે શરૂઆત કરી, અને વિવિધ એવી જાતો કે જે ઊંચી રોગ પ્રતિકારકતા સાથે સંકળાયેલી છે, જેનું નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરીશું.